ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું 27 મે 2020 ના કરંટ અફેર્સ. 27 મે ના કરંટ અફેર્સ જોતા પહેલા આપણે જે 26 મે ની જે ક્વિઝ હતી એ ક્વિઝ નું સોલ્યુશન જોઈ લઈએ. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન હતો માત્ર એક, માત્ર બીજાનો માત્ર બે, ત્રીજાનો માત્ર એક અને બે, અને ચોથાનો માત્ર બે. હવે આ સવાલ શું હતા, ક્વેશ્ચન શું હતા એ જોવા માટે તમારે 26 તારીખનો વિડીયો જોવો પડશે. ઓકે, હવે 27 તારીખની આપણી જે ક્વિઝ છે એ જોઈ લઈએ છે. નીચેનામાંથી કયા દેશે તેની સત્તાવાર ચલણને તોમેનમાં બદલવા માટેનો અધિકાર આપેલો છે? તો એના 4 ઓપ્શન આપવામાં આવેલા છે, એ ઓપ્શન પ્રમાણે આપ આગળ જઈ શકો છો. બીજો છે પ્રોજેક્ટ આર્થ ગંગા સંબંધિત નીચે આપેલા નિવેદનોને આપણે ધ્યાનમાં લેવાના છે અને યોગ્ય નિવેદનને આપણે શોધવાનું છે. અંદરથી નિવેદન છે ભારતમાં મજૂર નીતિની સુવ્યવસ્થિત કરવા, તે આર્થિક સુધારણાનો પ્રોજેક્ટ છે. આર્થિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાનિક સમુદાયને સમાવવાનો હેતુ છે. ઓકે, થર્ડ ક્વેશ્ચન આપણો એવો છે કે ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સિસ એસેસમેન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. કઈ બાબતને ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સિસ એસેસમેન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી છે એ આપણે અહીં જોવાની છે. 4 ઓપ્શન આપણને આપવામાં આવેલા છે. ઓકે, ચોથો ક્વેશ્ચન છે ઇન્ડિયા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લેવાના છે. એક, આ ભારતીય કંપનીઓ દ્વારા રિપોર્ટિંગને વૈશ્વિક સ્તરે વધુ સુલભ બનાવવા માટેનું લક્ષ્ય છે. આ વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલો છે. ઉપરના કયા વાક્યો સાચા છે એ વાક્યો આપણને અહીંયા જણાવવાના થશે. ઓકે, હવે આપણે જોઈએ છીએ આજનું કરંટ અફેર્સનો સૌથી પહેલો ક્વેશ્ચન છે સનસ્પોટ સાયકલ વિશે નીચેના નિવેદનોને ધ્યાનમાં લેવાના છે અને સાચા નિવેદનોને આપણે શોધવાના છે. ચક્રીય રીતે સનસ્પોટની ગણતરીમાં ચક્રની ભિન્નતા સરેરાશ 11 વર્ષના ગાળામાં થાય છે. એક, બીજું, સૌર મીન પર સનસ્પોટ સૂર્ય વિષુવવૃત્તની ઉત્તર અને દક્ષિણમાં 15 અંશથી 20 અંશ અક્ષાંશની આસપાસ રચાય છે. તો મિત્રો, આપણા જે નિવેદનો છે એમાં સૌથી પહેલું જે નિવેદન છે ચક્રીય રીતે સનસ્પોટની ગણતરીમાં ચક્રની ભિન્નતા સરેરાશ 11 વર્ષના ગાળામાં રચાય છે, 11 વર્ષના ગાળામાં થાય છે એ બાબતની અહીં સાચું વાક્ય છે અને જે બીજું વાક્ય છે એ ખોટું છે અને કઈ રીતે ખોટું છે એ આપણે અહીં આગળ ડિસ્ક્રિપ્શનમાં સમજી લઈશું. હવે જે વાત છે કે સૌર મહત્તમ અને સૌર ન્યૂનતમ, એટલે કે સૌર જે લઘુત્તમ અને મહત્તમની જે વાત છે એમાં જે મહત્તમ સનસ્પોટ જ્યારે દેખાય છે તેને સૌર મહત્તમ કહેવા તરીકે ઓળખવામાં આવે છે અને સૌથી ઓછામાં ઓછો સનસ્પોટ જ્યારે દેખાય તેને સૌર લઘુત્તમ તરીકે ઓળખવામાં આવે છે. હવે સનસ્પોટની સંખ્યાની સાથે સનસ્પોટનું સ્થાન સમગ્ર સનસ્પોટ ચક્ર દરમિયાન બદલાતું રહેતું હોય છે. હવે એના જ આપણને 3 મુદ્દાઓ આપવામાં આવેલા છે કે કઈ રીતે સનસ્પોટનું સ્થાન બદલાતું રહેતું હોય છે એ આપણને બતાવવામાં આવેલું છે. એમાં સન લઘુત્તમ એટલે કે સૌર લઘુત્તમ જે છે સનસ્પોટ આસપાસ સૂર્યના વિષુવવૃત્ત પર ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ પર 30 અંશથી 45 અંશનું, યાદ રાખજો 30 અંશથી 45 અંશનું જે વલણ ધરાવે છે ત્યારે સૌર લઘુત્તમ તરીકે એમને જોવામાં આવે છે. જેમ જેમ સૌરચક્ર સૌર મહત્તમ દ્વારા પ્રગતિ કરે છે એટલે કે એમની સામે પ્રગતિ કરે છે તેમ તેમ સનસ્પોટ વિષુવવૃત્તની નજીક જાય છે જે 15 અંશ અક્ષાંશની આસપાસ હોય છે. ચક્રના અંત તરફ સૌર લઘુત્તમ ફરી એકવાર નજીક આવતા સનસ્પોટ સૌર વિષુવવૃત્તની તદ્દન નજીક લગભગ 7 અંશ ઉત્તર અને દક્ષિણ અક્ષાંશની આસપાસ રચાતું હોય છે. ઓકે, હવે વાત કરીએ છીએ સનસ્પોટ ચક્રનો સમયગાળો સરેરાશ 11 વર્ષની આસપાસ હોય છે. જો કે ચક્રની લંબાઈ જે હોય છે એ બદલાતી રહેતી હોય છે, એનું કોઈ ફિક્સ હોતું નથી. 1700 અને અત્યારની વચ્ચે, વર્તમાનની વચ્ચે સનસ્પોટ ચક્ર એક સૌર મિનિટથી બીજા સોલર મિનિટ સુધીની વાતની લંબાઈ 9 વર્ષથી લઈને 14 વર્ષની સુધીમાં વહેંચાયેલી છે. જે આપણે વાત કરીએ છીએ ચક્રની જે લંબાઈ બદલાતી રહે છે, તો એ લંબાઈની જો અહીં વાત કરીએ છીએ કે ઈસવીસન 1700થી લઈ અને અત્યાર સુધીમાં અલગ અલગ રીતે 9 વર્ષથી 14 વર્ષ સુધીમાં એમાં પરિવર્તન જોવા મળેલું છે. જો કે 3 સદીના ગાળામાં એટલે કે 1700થી 2000 સુધીની ગાળામાં 26 સોલર ચક્રોમાંથી 21ની લંબાઈ 10થી 12 વર્ષની વચ્ચે રહી હતી. ઓકે, બીજો ક્વેશ્ચન છે ખાલી જગ્યામાં રહેલા રસાયણો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અસરકારક હોવાનું જણાય છે કારણ કે તેઓ HIV દવાઓથી કોરોના વાયરસને વાયરસ પ્રવૃત્તિને વધુ સારી રીતે અવરોધિત કરી શકે છે. હિમાલય બાયરોસોર્સ ટેકનોલોજીની તાજેતરમાં સંસ્થાની આ સંસ્થા હતી. જો હવે એક વસ્તુ સમજો, આપણને નીચે 4 ઓપ્શન આપવામાં આવેલા છે. 4 પ્રકારની ચા આપવામાં આવેલી છે, ઓલોંગ ચા, પુ એહમ ચા, કાંગરા ચા અને સફેદ ચા. હવે આમાંની કોઈ એક એવી ચા છે કે જે ચા
કોવિડ 19ની સામે બહુ જ સારી રીતે અસરકારક થઈ ચૂકી છે અને એચઆઈવીમાં પણ એ અસરકારક થાય છે, પરંતુ એચઆઈવી કરતાં પણ વધારે કોવિડ 19માં એ અસરકારક થાય છે એ બાબતની અત્યારે અહીં વાત કરવામાં આવી છે. તો એ કઈ ચા છે કે જેને અત્યારે એમણે સ્થાપના થયેલી છે? તો હવે એ ચાનું નામ છે કાંગરા ચા. હવે વાત કરીએ છીએ કે કાંગરા ચામાં રહેલા રસાયણો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક હોવાનું જણાય છે, કારણ કે તેઓ એચઆઈવીની દવાઓથી પણ કોરોના વાયરસને વધુ સારી રીતે અવરોધિત કરે છે. કાંગરા ચા ભારતના હિમાલય પ્રદેશના કાંગરા જિલ્લાની એક ચા છે. યાદ રાખજો, કાંગરા ચા હિમાલય પ્રદેશ હિમાચલ પ્રદેશની કાંગરા જિલ્લાની એક ચા છે. જો કે કાંગરા બ્લેક ટી અને ગ્રીન ટી બંનેની ખેતી કરે છે, જે મતલબ કાંગરા મતલબ કે કાંગરા જિલ્લો જે છે એમાં બ્લેક ટી અને ગ્રીન ટી બંનેની ખેતી કરે છે. બ્લેક ટીનું ઉત્પાદન લગભગ 90% જેટલું છે. ઠીક છે, ઓકે. ચા તેના અનોખા રંગ અને સ્વાદ માટે જાણીતી છે. મતલબ જે કાંગરાની અંદર જે ચા બને છે બ્લેક અને ગ્રીન, એ બંને જે ટી છે એ બંને ટીની અંદર રોગપ્રતિકારક શક્તિ ખરેખર બહુ જ વધારે છે અને તે એમના રંગ અને સ્વાદ માટે જાણીતી છે. ચાની અનન્ય લાક્ષણિકતાઓના પ્રદેશના ભૌગોલિક ગુણધર્મોને આભારિત છે અને 2005માં આ કાંગરાની જે ચા છે બ્લેક ટી અને ગ્રીન ટી બંનેને જીઓ ટેગ આપવામાં આવ્યો હતો. નીચેનામાંથી કયા દેશે ઓપન સ્કાય સંધિના ફોર્મ પાછા ખેંચવાની જાહેરાત કરી? મતલબ એ ક્વેશ્ચનમાં થોડુંક લખવામાં થોડું આડુંઅવળું થયેલું છે, પરંતુ એ કહેવા એ માગે છે કે નીચેનામાંથી કયા દેશ દ્વારા ઓપન સ્કાય સંધિના સભ્યપદેથી પોતાનું નામ પાછું ખેંચવાની જાહેરાત કરી છે? તો મિત્રો, એ જાહેરાત કરનાર દેશનું નામ છે યુએસએ. હવે કેમ જાહેરાત કરી છે એ પણ આપણે જોયેલી છીએ. રશિયા દ્વારા સંધિની સતત ઉલ્લંઘન થતું હતું અને સુરક્ષાના વાતાવરણના પરિવર્તનને લીધે યુએસ દ્વારા ઓપન સ્કાય સંધિમાંથી બહાર નીકળવાની ઘોષણા કરી દેવામાં આવેલી છે. હવે જો આ પ્રશ્ન આપણે આગળ પણ ચર્ચાઈ ચૂક્યો છે. કલાપાણી, લિમ્પિયા દુરા અને લિપુલેખ ત્રિકોણ એ નીચેનામાંથી કયા દેશ વચ્ચેનો વિવાદ છે? હવે એક સમજો, જે આ જે વિવાદ છે એ આપણે આગળ પણ ચર્ચ્યો છે, પરંતુ અત્યારે બહુ જ ચર્ચામાં રહેલો પ્રશ્ન છે, એટલા માટે આપણે વારંવાર લેવો પડે છે. ઓકે, હવે એ જે કલાપાણી, લિમ્પિયા દુરા, લિપુલેખ જે બાબત છે એ કયા દેશ વચ્ચેનો વિવાદ છે? તો મિત્રો, આપ સૌ જાણીએ છીએ એ ભારત અને નેપાળ વચ્ચેનો વિવાદ છે. હવે જે વાત કરીએ છીએ કે હાલમાં ભારત અને નેપાળ વચ્ચેનો જે સરહદ વિવાદ છે, કલાપાણી, લિમ્પિયા દુરા, ભારત, નેપાળ અને ચીન વચ્ચેનો, લિપુલેખ ત્રિકોણ જે છે તેમના સુસ્તા વિસ્તારના ક્ષેત્રમાં આવેલો છે. હવે સુસ્તા વિસ્તાર શું છે અને આ વિવાદ શું છે એ આપણે આગળ એક ક્વેશ્ચન આવે છે એમાં આપણે આખે આખો વિવાદને સમજી લઈશું. સુસ્તા ટેરિટરી જે ભારત અને નેપાળ વચ્ચેના વિવાદનો મુદ્દો છે, તે ભારતના દાવા મુજબ ખાલી જગ્યામાં સ્થિત છે. એ ભારતના દાવા મુજબ કયા ભારતના રાજ્યની અંદર સ્થિત છે એ વાત કરવામાં આવેલી છે. તો ભારતના જે બિહાર રાજ્ય છે, બિહાર રાજ્યની અંદર સુસ્તા ટેરિટરી જે છે એ ભારતના બિહાર રાજ્યમાં આવેલું છે, જ્યારે નેપાળ એવું કહે છે કે આ વિસ્તાર અમારો છે. ઓકે, હવે જે સુસ્તા ટેરિટરીની વાત કરવા નીકળીએ તો તે ભાગરૂપે ભારત દ્વારા દાવા કરવામાં આવેલો છે અને બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાની અંદર આ વિસ્તાર આવેલો છે. વિવાદિત ક્ષેત્ર જે છે એ ગંડક નદી, નેપાળમાં જેને નારાયણી નદી તરીકે ઓળખવામાં આવે છે, તેની પૂર્વ તરફની સ્થિત છે. અત્યારનો આ જે વિવાદ છે એ બિહાર જે ગંડક નદી છે એના પૂર્વ તરફ આવેલો વિસ્તાર છે. હવે એક શૃંગોલની સંધિ થઈ હતી 1816માં બ્રિટિશ ઇન્ડિયા કંપની અને નેપાળ વચ્ચે એક સંધિ થઈ હતી અને એમાં અંગ્રેજો દ્વારા એક હસ્તાક્ષર થયા હતા, જેમાં ગંડક નદી જે છે એ આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે લેવામાં આવેલી હતી અને પૂર્વીય હિસ્સામાં ભારત આવતા અને પશ્ચિમ ભાગમાં નેપાળ સાથે જોડાયેલું હતું. હવે તે સમયે જ્યારે એ સંધિ થઈ હતી, જ્યારે હસ્તાક્ષર થયા હતા, ત્યારે સુસ્તા ગામ નદીની પશ્ચિમ સ્થિતમાં હતું. એટલે પશ્ચિમમાં હતું એટલે એ ગામ જે હતું એ નેપાળમાં હતું. સમજવા જેવી વસ્તુ સમજો કે સુસ્તા ટેરિટરી જે છે એનો અત્યારે ભારત દ્વારા એનો દાવો કરવામાં આવેલો છે, પરંતુ એ સમયગાળામાં જ્યારે અંગ્રેજો દ્વારા એની સંધિ કરવામાં આવેલી હતી, જ્યારે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળ વચ્ચે જે સંધિ થઈ, શૃંગોલીની સંધિ, એ વખતે જે સુસ્તા ગામ જે હતું એ ગંડક નદી કે જે નેપાળની નારાયણી નદી છે એના પશ્ચિમમાં આવેલું હતું. પરંતુ સમયાંતરે શું થતું હોય છે કે જે નદીઓના પોતાના વહેણ ચેન્જ કરતી હોય છે અને પોતાના વહેણના કારણે અલગ અલગ ભાગોની અંદર વહેંચવામાં આવે છે,
तो ये भाग वहेंचवाना कारणे नदीना वहेण चेंज थवाना कारणे गंडक नदीए पोतानो मार्ग बदली नाख्यो अने सुस्ता नदी सुस्ता जे गाम छे ए नदीनी पूर्व तरफ आवी गयुं। पहला हतो नदीनी पश्चिम तरफ आवी गयो नदीनी पूर्व तरफ। मतलब के जे संधि प्रमाणे जोवा जईए तो नदीनी पूर्व तरफनो भाग भारतनो छे अने नदीनी पश्चिम तरफनो भाग नेपाळनो छे। तो अत्यारे जो खरेखर संधि प्रमाणे चेक करवा जईए छीए तो पूर्व तरफनो भाग जे छे एटले भारतनो बनी शके छे, परंतु ज्यारे संधि थई हती त्यारे सुस्ता टेरिटरी नेपाळमां ज हतुं। ए बाबत माटे અહીં હવે જે નદી ભારતીય બાજુમાં નદીની આ બાજુ પૂર્વ તરફ છે એટલે ભારતીય બાજુ છે એટલે ભારતે વિસ્તારનો દાવો કરેલો છે અને આ ક્ષેત્ર માટે બંને દેશો વચ્ચે વિવાદનું એક મુખ્ય કારણ બની ગયેલું છે। ઓકે, ઓપન સ્કાય સંધિ વિશે નીચેનામાંથી કયા નિવેદનો સાચા છે કે જે એમાં આપણે આપવાનો છે આન્સર આપવાના છે। 1992માં ઓપન સ્કાઈઝ જે સંધિ ટ્રીટી કહેવાય છે એના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને હાલમાં તેના 35 સભ્યો છે। ભારત આ સંધિનો સભ્ય નથી અને યુએસ અને રશિયા બંનેની સંધિ પર સહીઓ છે। તો મિત્રો સાચા વાક્યો એ છે, 1, 2 અને 3 મતલબ બધા જ વાક્યો સાચા છે। 1992માં ઓપન સ્કાય ટ્રીટી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને હાલમાં તેમાં 35 સભ્યો છે। ભારત એમાં સભ્યપદ ધરાવતું નથી, યુએસ અને રશિયા બંને આમાં સંધિ પર સહીઓ કરેલી છે અને બંને સભ્યપદ ધરાવે છે। ઓપન સ્કાય સંધિ વિશે આપણે શું જાણવાની જરૂર છે અને શું શું જાણવું જરૂરી છે? તો ઓપન સ્કાય સંધિ જે થઈ 1992માં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો અને 1 જાન્યુઆરી 2002ના રોજ એને અમલમાં આવ્યા હતા। મિત્રો સમજજો, 10 વર્ષ બાદ એને અમલમાં લીધેલી છે, 1992 પર હસ્તાક્ષર કરવામાં આવેલા અને 1 જાન્યુઆરી 2002ના રોજ એને અમલમાં લીધેલું છે અને હાલમાં 35 સભ્યો છે। તેના સહભાગીઓના સમગ્ર ક્ષેત્ર પર નિઃશસ્ત્ર હવાઈ સર્વેલન્સ ફ્લાઇટનો એક કાર્યક્રમ સ્થાપિત કરે છે। આ સંધિ ક્યાંય પણ નાગરિક ઉડ્ડયન ખુલ્લા આકાશ કરાર સાથે સંબંધિત નથી। યુએસ અને રશિયા બંનેમાં સંધિ બંનેની સંધિઓમાં સહીઓ છે અને ભારત આ સંધિનો સભ્ય નથી। યુજેનિયા, સ્પેરોકાર્પા, ગોનિયોથેલામસ, શેરિસિયસ, મેમેસિલોન, નર્વોસમ એ ખાલી જગ્યામાં જોવા મળતી વનસ્પતિ પ્રજાતિઓ છે, અત્યારે આ પણ ચર્ચામાં છે। આપણે તમને એવું લાગતું હશે કે અહીં અલગ અલગ પ્રશ્નો લેવામાં આવી રહ્યા છે અને જે કરંટમાં નથી, પરંતુ મિત્રો જે જે કરંટ સાથે સંલગ્ન પ્રશ્નો છે એ જ પ્રશ્નોને આપણે અત્યારે અહીં ચર્ચામાં લઈ રહ્યા છીએ। અત્યારની જે એક્ઝામ પેટર્ન છે એ એક્ઝામ પેટર્નની અંદર સીધે સીધા પ્રશ્નો પૂછવામાં આવતા નથી। દાખલા તરીકે આપણે જે આની પહેલાંનો જે પ્રશ્ન લીધેલો હતો, ઓપન સ્કાય સંધિ વિશેની વાત કરી હતી ને, ઓપન સ્કાય સંધિમાં આપણને એવો પ્રશ્ન પૂછવામાં નહીં આવે કે ઓપન સ્કાય સંધિમાં છેલ્લે એની બેઠક ક્યાં થઈ હતી અથવા ઓપન સ્કાય સંધિમાં કયો દેશ આનો સભ્યપદ ધરાવે છે કે નહીં। દાખલા તરીકે ઓપન સ્કાય સંધિ વિશેની અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે એમાં અમેરિકા દ્વારા અને રશિયા દ્વારા થોડાક કોન્ટ્રોવર્શિયલ મેટર ચાલી રહી છે, એટલા માટે જ અત્યારે ઓપન સ્કાય સંધિ વિશેની ન્યૂઝમાં થોડું જોવા મળતું હોય છે। તો ક્યારેય સીધી વસ્તુ તમને પૂછવામાં નહીં આવે કે ઓપન સ્કાય સંધિમાં અત્યારે કયા બે દેશો વચ્ચે કોન્ટ્રોવર્શિયલ ચાલી રહ્યું છે કે આવી કોઈ બેટરો પૂછવામાં નહીં આવે, અંદરથી ડીપમાં જ પૂછવામાં આવશે। એટલા માટે જ આપણે દરેક પ્રશ્નોને એ રીતે લેવામાં આવેલા છે। આ વનસ્પતિઓની પ્રજાતિઓ છે, એ પ્રજાતિઓ બાબતે અત્યારે જે નવી પ્રજાતિઓ જોવા મળેલી છે એ પણ અત્યારે ન્યૂઝમાં ક્યાંક ક્યાંક જોવા મળતું હોય છે। તો એવા જ પ્રશ્નો આપણે લીધેલા છે। આજના જ એક વ્યુઅર્સ દ્વારા એક કોમેન્ટ હતી કે પ્રશ્ન કરંટને લગતા પૂછવામાં આવે, પરંતુ મિત્રો કરંટને લગતા જ છે અને એક્ઝામની અંદર અત્યારે આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે। છતાં પણ જો તમને બધાને એવું લાગતું હોય કે આવા પ્રશ્નો આપણને ઉપયોગી નથી, તો કોમેન્ટમાં એવું જણાવજો કે આ પ્રશ્નો ઉપયોગી નથી, તો આપણે કંઈક ચેન્જીસ લાવવાનો પ્રયત્ન કરીશું। ઓકે, ચલો, યુજેનિયા, સ્પેરોકાર્પા, ગોનિયોથેલામસ, શેરિસિયસ, મેમેસિલોન, નર્વોસમ એ ખાલી જગ્યામાં જોવા મળતી વનસ્પતિ પ્રજાતિઓ છે। તો મિત્રો એ પશ્ચિમ ઘાટની અંદર જોવા મળતી જે પ્રજાતિઓ છે, વનસ્પતિની પ્રજાતિઓ છે, આ પ્રજાતિઓના નામ છે। હવે વાત કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનની કે નેલંબો એ દ્વિવાર્ષિક જનરલ છે। યાદ રાખજો, ક્વેશ્ચનની અંદર જ એક ક્વેશ્ચન સમાયેલો છે કે નેલંબો એ કેટલા વાર્ષિક, દ્વિવાર્ષિક, અર્ધવાર્ષિક, માસિક કઈ રીતની જનરલ છે, તો એ દ્વિવાર્ષિક જનરલ છે। એ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા છે આવે છે? તો મિત્રો એ ભારતીય વનસ્પતિ સર્વે દ્વારા એને પ્રકાશિત કરવામાં આવે છે। નીચેનામાંથી કઈ દવાને આરોગ્ય સંભાળ અને અન્ય આગળના કામદારોને પ્રોફિલેક્સિન તરીકે વાપરવા માટે વિસ્તૃત કરવામાં આવેલી છે? તો મિત્રો એ દવાનું નામ છે હાઇડ્રોક્સીક્લોરોક્વિન, જે અત્યારે
વાત કરીએ છીએ કે કોવિડ 19ના ચેપ સામે હાઇડ્રોક્સા ક્લોરોક્વિન ના પ્રોફિલેક્યુસ ઉપયોગની અસરકર્તાના એક આશાસ્પદ પરિણામો મળેલા છે. એના કારણે જે હાઇડ્રોક્સાઈ ક્લોરોક્વિન જે છે એ ખરેખર મેલેરિયાની દવા છે, પરંતુ એ દવા કોવિડ 19 સામે ખરેખર બહુ જ રીતે અસરકારક થઈ છે. અને અત્યાર સુધી જે પણ દર્દીઓ સાજા થઈને ઘેર પરત આવેલા છે એનું રીઝન એ જ દવા છે. તો એના પરિણામો પછી કેન્દ્ર સરકારે હેલ્થ કેર અને નોન કોવિડ અને કોવિડ વિસ્તારમાં તૈનાત અન્ય ફ્રન્ટલાઈન કામદારો જે છે કે જે ગવર્મેન્ટ કર્મચારી છે કે જેમાં કહી શકાય તો કે પોલીસ સ્ટાફ, હેલ્થ વર્કર, પંચાયત સ્ટાફ કે પછી નગર નિગમના સ્ટાફ કે જે સ્ટાફ જે એની અંદર કામ કરી રહ્યો છે એ સ્ટાફ માટે પ્રોફિલેક્સિન તરીકે દવાના ઉપયોગનો વિસ્તાર કર્યો છે કે એમના માટે પણ આ દવાઓનો ઉપયોગ કરો અને એમને પણ આ દવાઓની જરૂર હોય તો ત્યાં એમને અવેલેબલ કરાવો. સૌથી પહેલાં એમના માટે એમને એક પ્રેફરન્સિસ આપવામાં આવેલું છે કે જે પણ કોવિડ 19ના કોવિડ વોરિયર્સ છે એમના માટે આ દવાઓનો સ્ટોક હંમેશ માટે રાખવો. ઓકે, નીચેનામાંથી કયા તબક્કા 3 ક્લિનિકલ પરીક્ષણો વિશે સાચું છે? કયા વાક્યો એવા છે કે જે તબક્કા 3 ફેઝ 3 ક્લિનિકલ પરીક્ષણ વિશેની વાત સાચી વાત છે? તે કેટલીકવાર પૂર્વ માટે માર્કેટિંગ તબક્કો પણ કહેવામાં આવે છે. તબક્કો 3ના પરીક્ષણો સૌથી ખર્ચાળ, સમય માગી લેતા અને મુશ્કેલ પરીક્ષણો છે. તો મિત્રો, સાચા વાક્યોની વાત કરીએ છીએ તો બંને વાક્યો સાચા છે કે પૂર્વ માર્કેટિંગ તબક્કો પણ કહેવામાં આવે છે અને એના પરીક્ષણો ખર્ચાળ, સમય માગી લેતા અને મુશ્કેલ પરીક્ષણો પણ છે. હવે વાત કરીએ છીએ કે આ જે તબક્કો છે નવી હસ્તક્ષેપની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે બનાવવામાં આવેલો છે. ત્રીજા તબક્કાના અભ્યાસ એ મોટા દર્દી જૂથો જેવા કે 300-3000 અથવા તેનાથી પણ વધુ રોગ તબીબી સ્થિતિના આધારે અભ્યાસ કરેલા પર રેન્ડમાઇઝ કંટ્રોલ મલ્ટીસેક્ટર ટ્રાયલ્સ છે. આ વર્તમાન ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટની તુલનામાં ડ્રગ કેટલું અસરકારક છે તેનું ચોક્કસતા લાવવાનું લક્ષ્ય છે. તેમના કદ અને તુલનાત્મક લાંબી અવધિને લીધે તબક્કો 3 અજમાયશ ખાસ કરીને કોર્નિક તબીબી સ્થિતિઓ માટે ઉપચારમાં ડિઝાઇન કરવા માટે, ચલાવવા માટે સૌથી ખર્ચાળ, સમય માગી લે અને મુશ્કેલ પરીક્ષણો આપવામાં આવેલ છે. તેને કેટલીકવાર પ્રી માર્કેટિંગ તબક્કો પણ કહેવામાં આવે છે કારણ કે તે ડ્રગ પ્રત્યે ગ્રાહકની પ્રતિક્રિયાને માપે છે. બધા કેસમાં જરૂરી ન હોવા છતાં સામાન્ય રીતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે યોગ્ય નિયમનકારી એજન્સીઓની મંજૂરી મેળવવા માટે ડ્રગની સલામતી અને અસરકારકતા દર્શાવવા માટે ઓછામાં ઓછા 2 સફળ ટ્રાયલ તબક્કા 3માં થાય છે. હવે 2010 પ્રમાણે લગભગ 50% ઉમેદવારોને તબક્કા 3ના અજમાયશ દરમિયાન નિષ્ફળતા મળી હોય અથવા રાષ્ટ્રીય નિયમનકારી એજન્સી દ્વારા એમને રિજેક્ટ કરેલા હોય એ પણ જોવા મળેલું છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી આપણા જે કરંટ અફેર્સની નવી જે પેટર્ન છે એમાંથી પણ તમને બહુ જ જાણવા મળતું હશે. જો જાણવા મળ્યું હોય તો લાઇક કરી લો, તમારા મિત્રો સાથે એને શેર કરો. હજી સુધી પણ તમે જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ, આભાર.